वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા તમામ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ બારમું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભગવાન શ્રી હરિ પીપલાણા ગામમાં પધાર્યા છે એક અતિ ભવ્ય યજ્ઞની તૈયારી થઈ ચૂકી છે મહારાજે યજ્ઞ કરાવ્યો છે દેશ દેશાંતરના ભક્તો પધાર્યા છે કોઈ મહારાજ માટે વસ્ત્ર આભૂષણ વગેરે ભેટ લાવ્યા છે કોઈક ભક્તો મહારાજ માટે મેવા અને મીઠાઈની ભેટ લાવ્યા છે કોઈક ભક્તો મહારાજને અર્થે વિધવિધ પ્રકારના પુષ્પહાર બનાવીને લાવ્યા છે અનેક પ્રકારની ભક્તો ભેટ લઈને આવ્યા છે जनकु ज स्र माहि हरि लडावत तेहि वि अढल कढले हरिजन अढल कढले हरिजन श्याम પુરાણ મનોરથ ભક્ત મનકામા પુરાણ મનોરથ ભક્ત મનકામા જેના મનમાં જેવી ભાવના હોય તે પ્રમાણે તે ભક્ત શ્રીહરિને પૂજીને કે થાળ જમાડીને લાડ લડાવતા હતા સુંદર શ્રીહરિ પણ હરિભક્તોના ઉપર અઢળક ઢળ્યા હતા ભક્તોના મનની કામનાઓને મનોરથોને સ્વયં પૂર્ણ કરતા હતા કોઈ વસ્ત્ર લાવે મહારાજ અંગીકાર કરે કોઈ મેવા લાવે મહારાજ અંગીકાર કરે સુરેશભાઈ આ પણ અઘરું છે હા કોઈ આપે ને પ્રેમથી સ્વીકારી લેવું ને એ પણ અઘરું છે હવે ગોવિંદ બાપા આપણને ભાવતું હોય ગળ્યું અને કારેલાનું શાક બનાવે તો શું થાય તારો પ્રેમ કૂવામાં પડ્યો આપણે તો પ્રેમ તોડી નાખીએ ને હું એક દાખલો આપું ડલાસમાં એક હરિભગત છે સુરેશભાઈ સારી રીતે ઓળખી એમને કારેલા બહુ ભાવે રોજ સવારે કારેલાનું જ્યુસ કરીને પીવે ખબર પડી ગઈ ને સુરેશભાઈ કારેલાનું જ્યુસ રોજ સવારે પીવાનું અને જ્યારે મંદિરે આવે ને ત્યારે સંતો માટે કારેલાનું શ્યાક લઈને આવે સંતોને એટલો બધો ડર લાગે બે ચાર વાર પૂછે સ્વામી કઈ સેવા હોય તો કહેજો સંતો બધી સેવા એ ભગતની કે પણ શાક લાવવાની સેવા ક્યારેય સોંપે નહીં એમાં નવા નવા કોઈ સંત હોય અને ભૂલથી જો સોંપાઈ ગયું કે ભગત ઠાકોરજી માટે થોડું શ્યાક લઈને આવજો એમાં વધારે વધારે શું આવે દેશી કારેલા આવે સંતો કમ્પ્લેન કરે ભગત તમે આટલા બધા કારેલા લેવા અને પછી કારેલાનો મહિમા ચાલુ કરે પાછો એ મહિમાજી જે કારેલાનો ગાય ને સ્વામી કારેલા તો ખાવા જ જોઈએ ભલે કડવા લાગે ભલે ન ભાવે સંતોને થાય ભગત હવે રેવા દો તમે કોઈના પ્રેમને સ્વીકારવો જેનકુ જે સો ભાવ હરિકુલતા હરિજન પર શ્યામા પૂરણ મનોરથ ભક્ત મન કામ ભગવાન અઢળક ઢળ્યા છે કેવા ઢળ્યા છે અઢળક ઢળ્યા છે અને હદ કૃપા કરી છે અને રાધાર વરસ્યા છે એ તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ ના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ ના તરશ્યા ગુરુજીની કેવી કૃપા હે ઘરે આવ્યા કેટલા રાજી જોયું ને ગુરુજી અંદર રહી તો રાજી અંદર બહાર જતા રહ્યા કે ગુરુજી ચરણ ધોવાના રહી ગયા પાછા અંદર આની અઢળક કૃપા કહેવાય કોને એક વાર નહીં બે વાર નહીં ત્રણ ત્રણ વાર અંદર બાર અંદર બાર થવાનું થાય તો રાજી થઈને શું લેવાનું હતું એમને શું લેવાનું હતું કયો યો રે હો મુક્તાનંદ સ્વામીનું સૌથી પહેલું લખેલું કીર્તન એવું કહેવાય છે મુક્તાનંદ સ્વામીનું વિરચિત આ કીર્તન કેવી કૃપા કરી મહારાજે ડભાણમાં યજ્ઞ ચાલતો હતો દેશ દેશાંતરના હરિભક્તો મહારાજને માટે અનેક પ્રકારની ભેટ સામગ્રી લઈને આવેલા એમાં હરિભક્તો મહારાજને માટે કુંડળ બનાવીને લાવેલા સોનાના નાનપણમાં મહારાજે કાનમાં કાણા પાડ્યા પછી તો સમય જાય એટલે કાણા બુરાઈ જાય કુંડળ તો મહારાજ પહેરતા ઓછા પાઘ પહેરતા સોનાના અલંકાર વગેરે પહેરતા કુંડળ ઓછા પહેરતા કાણા પુરાઈ ગયા છે કાનના ભક્તો સોનાના કુંડળ બનાવીને એવા સરસ મજાના લાવ્યા લાવ્યા છે છે મહારાજે કહ્યું તમે છો ને ને પહેરાવી દો ચાલો તમારો પ્રેમ અને હરિભક્તોએ મહારાજના કાનમાં કુંડળ પહેરાવ્યા આગળની ભાગમાં તો અણી હોય ખબર છે ને કાનમાં જવા માટે એ અણીદાર કુંડળ કાનમાં નાખવા માટે મહેનત કરી આગળ અણી હોય તીખી અણી હોય સોનું હોય પણ સોનાની અણી વાગે તો ખરીને હે ગોવિંદ બાપા સોનું રડાવે તો ખરું ને ક્યારેક રોજ થોડું હસાવે સોનું હા સોનું પણ રડાવે હા સોનાના કુંડળ કાનમાં નાખ્યા ને એમ દબાવીને ત્યાં તો મહારાજના કાન બીડાઈ ગયેલા કાનમાં પેલું અણીવાળું કુંડળનું આગળનું ભાગ વાગતાની સાથે લોહીની ધાર થઈ શેર ફૂટી હરિભક્તોને અરેરાટી થઈ ગઈ અરે 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 મહારાજ સેવા કરતા તો કુસેવા થઈ અપરાધ થઈ ગયો રાજી રહેજો મહારાજ રડી પડ્યા હરિભક્તો ત્યારે મહારાજ એમ બોલ્યા અમને કઈ દુઃખ નથી થયું તમે અમારે માટે કુંડળ બનાવીને લાવ્યા કેટલા પ્રેમથી તમે આ ભેટ અમને અર્પણ કરવા લાવ્યા અને અમે એ કુંડળ ધારણ ન કરીએ તો કેવું લાગે એટલે તમે બરાબર બીજા કાનમાં પણ કુંડળ પહેરાવી દો કેવી અનહદ કૃપા સમજો છો ને દાદા કેવળ ને કેવળ સામેના જીવને રાજી કરવા માટે જ કહ્યું હતું ને ત્રણ સંબંધ યાદ છે ને અપેક્ષા મૂલક સંબંધ વેપારી જેવો સંબંધ આખી દુનિયામાં ફેલાયેલો છે તમે દુકાનમાં જાઓ અને દસ ડોલર મૂકો અને દસ ડોલર ની વસ્તુ આપે તમે કેવા ખાતર થેન્ક યુ કહો તમે રિલેશન રાખો નહીં જોડે પણ કેવો રિલેશન છે વ્યવહારિક છે વેપારી સંબંધ છે અપેક્ષાત્મક સંબંધો આખી દુનિયામાં આવા ફેલાયેલા છે લગ્ન પેલા સારી રીંગ આપે તો એંગેજમેન્ટ જોરદાર થાય અને નબળી રીંગ પણ આપે તો પછી એન્ગેજમેન્ટ ડલ થઈ જાય પતિને પત્નીના સંબંધ ભાઈ અને ના સંબંધ પણ અપેક્ષામૂલક થવા લાગ્યા છે એના કરતા આગળ લાગણી પણ વિશેષ અને મજબૂત જો હોય તો ભગવાનનો સંબંધ સદગુરુ શિષ્યનો સંબંધ સાચા માતા પિતા અને પુત્રનો સંબંધ ભાઈ અને બેનનો સંબંધ જેના મૂળમાં હિત હિતમૂલક સંબંધ હોવો જોઈએ એ તો તમ રે આવ્યો ધામથકે ધરી દેહ એ પ્રેમાનંદનો રે એવાલો પ્રેમાનંદ અમૃત મે આવ્યો ધામ થે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આવ્યા આપણા માટે આપણા જેવા થયા કોના માટે આપણા માટે એમાં પાછા ગુજરાતમાં આવ્યા કોના માટે આપણા માટે ગુજરાતમાં આવ્યા ગુજરાતી ભાષા બોલ્યા સંસ્કૃત ન બોલ્યા ભગવાન હતા સંસ્કૃત બોલ્યા હોત તો વધામી ગચ્છામી કરોમી તો દાદા ઘનશ્યામ દાદા દોથા ખાતા હોત ક્યારના કઈ ભાષા બોલ્યા ગુજરાતી ભાષા બોલ્યા અઢળક શ્યામા પૂરણ મનોરથ ભક્ત મન કામ ભક્તોના મનમાં જે સંકલ્પ હતા એને પૂર્ણ કરવા માટે બસ ભક્ત ભગવાન અઢળક ઢળ્યા મુક્તાનંદ સ્વામી આદિ સંતો સંગીત વિદ્યાના બુદ્ધિમાન કલાકાર હતા તાલ દુકડ સરોદ અને વીણા વગેરે વિવિધ પ્રકારના વાજિંત્ર તેઓ રાખતા હતા એ સંતો વાજિંત્ર વગાડીને શ્રીહરીના ગુણોનું કીર્તન કરતા હોય ત્યારે શ્રીહરી તેમાં તાન તોડતા હતા આ તાન તોડવું એટલે શું દાદા આમ સરસ મજાનું રૂહાની સંગીત વાગતું હોય તબલા ઢોલક સિતાર ઓર્ગન બધું વાગતું હોય શ્રીજી સ્વામી ગાતા હોય ને આમ વચ્ચે વાહ વાહ એમ થાય ને ખબર છે ને બહુત ખૂબ બહુત ખૂબ જોયું છે ને તમે પેલો ડાયરો જામ્યો હોય અને એવો ડાયરો જામ્યો હોય ઉસ્માન મીર ગાતા હોય ને માયાભાઈ આહિર ગાતા હોય ને પછી લોકો ઉભા થાય પૈસા ની થપ્પી લઈને જોયું છે તમે કે નથી જોયું પૈસાની થપ્પી લઈને ઉભા થાય અને આમ પૈસા નાખે હા પૈસાની પથારી કરી દે પૈસાનો ઢગલો કરી દે હમણાં મેં સાંભળ્યું હતું કોઈક જગ્યાએ કોઈ ગાતા હતા ને આમ પૈસા ઉડાડ્યા કેટલા ખબર છે દાદા લાખ નહીં બે લાખ નહીં ત્રણ કે ચાર કરોડ ઉડાડ્યા બોલો એટલે જ કહું દાદા આને તાન તોડું કહેવાય આપણે તો પેટમાં પાણી ના લે આપણે તો એમાંથી લઈ લઈએ બે ચાર રૂપિયા ટૂંકમાં મુક્તાનંદ સ્વામી વગેરે કીર્તન ગાતા ભગવાન હતા પણ ભગવાન પણ એક બાજુ મૂકી વાહ સંતો વાહ એમાં કોઈક સારું કીર્તન ગાય મહારાજ માથેથી પાઘ ઉતારીને આપી દે એમાં કોઈક સારું કીર્તન સંતો ગાય શ્રીજી મહારાજ માટે કોઈ ફૂલના બાજુબંધ લાવ્યા હોય એ મહારાજ છોડી અને મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામીને પહેરાવી દે પોતાની કોઈ ચાદર હોય એ ચાદર ઉતારી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ઓઢાડી દે અને તાન તોડીને સાંભળતા કહેવાય તેઓ હૃદયમાં પ્રેમ ભરીને વસંત ધુમાર હોરી વગેરે પદોને ગાતા હતા આ બધા એવા સરસ બધા રાગો છે સમય સમયના ઋતુ ઋતુના ઉત્સવ ઉત્સવના વિવિધ રાગો મુક્તાનંદ સમિતો હસ્તે મુખે શ્રેહરીના ગુણો ગાતા ભગવદ્ ગુણોને ગાતા તેમને હવે બસ છે આવી તૃપ્તિ થતી નહીં તેમને શ્રીહરીમાં અપાર પ્રેમ હતો જ્યારે તેઓ પદ ગાતા હોય ત્યારે તેમને શરીરનું ભાન પણ રહેતું નહીં આમ દિવસો પસાર થતા હુતાસની આવી વિચારો ભગવાન શ્રીહરિ કેટલા સમયથી ત્યાં છે તમે જાણો છો ને વસંત ઉત્સવ કર્યો છે મહારાજે ત્યારથી હુતાસની ફાગણ સુદ પૂનમ આવી ગઈ વસંત પંચમી થી લઈ એટલે મહા મહિનાથી લઈને ફાગણ મહિના સુધી મહારાજ ત્યાં રોકાયા કયા ગામમાં પીપલાણા ગામમાં સંતો હરિભક્તોને અપાર સુખ આપ્યું તે દિવસે બધા હરિભક્તો પૂજાનો સામાન લાવ્યા જાત જાતના પોશાક લાવ્યા જ્યારે જ્યારે ભક્તો સમયા ઉત્સવ હોય મહારાજના દર્શન કરવા આવે અને શિક્ષા પત્રીમાં પણ શ્રીજી મહારાજની આજ્ઞા છે ભગવાનના દર્શન કરવા જઈએ રાજા પાસે જઈએ કે ગુરુ પાસે જઈએ તો ખાલી હાથે ન જઈએ લખ્યું છે ને ખાલી હાથે ન જઈએ કંઈક લઈને જઈએ એટલા માટે આપણા જૂના સમયમાં એવો રિવાજ હતો કે લોકો મંદિરમાં જાય તો કશું ના હોય તો છેવટે મુઠડી લઈને જાય હવે એકવીસમી સદીમાં કશું ના હોય તો જૂના રૂપિયા મૂકી રાખ્યા હોય સિક્કા સિલક હમણાં હરીશભાઈ ગલ્લો ખોલ્યો તો મને આરીશભાઈ કમ્પ્લેન કરી મને કીશું મી ઈન્ડિયા રૂપિયા નીકળે છે મેં બધી એમાં શું ભગત ગમે તે નાખે ગલ્લામાં એનો નાખવાનો હક છે ભાઈ આમાં તો ઇન્ડિયાનું નાખે ને આફ્રિકાનું નાખે હવે ઇન્ડિયાવાળા દર્શન કરવા આવ્યા હતી એ બિચારો પાંચ પાંચ ડોલર નાખીને પૂહાઈ કહે ફોન ટુ ભગત ઇન્ડિયાના ભગતે મને કે સિક્કો નાખે તું કમ્પલેન ના કરાય આ તો ભગવાન છે ભગવાનના દરબારમાં જે આવે એ પ્રેમથી આપ્યું છે મને સ્વીકારી લેવાનું મને કે આનું કરવું શું મેં કીધું મૂકી રાખો હવે કોઈને પૂછજો ભાઈ ઇન્ડિયાનો રૂપિયા છે લઈ જવા છે પ્રેમથી માણસ આપ્યાને ગમે તે સ્વીકારવું એ પણ બહુ અઘરું છે બહુ અઘરું પચાવો ને એ જ કઠણ છે એમાં ગુરુજી જેવા મોટા સત્પુરુષની સાથે રહ્યા હોય ને ત્યારે જોવા મળે હા ભક્તોની ભીડ જામી હોય એમને જમવાનો ટાઈમ ન મળે એમને સુવાનો ટાઈમ ન મળે તો પણ કઈ નહીં હરિભક્તો રાજી થાય છે આવા દો મળવું છે ને બેસવા દો પછી હરિભક્તો જમીશું જ્યારે જ્યારે ભક્તો આવતા મહારાજ ને અર્થે કંઈક લઈને આવતા અરે આપણા શાસ્ત્રોમાં તો કેવી કેવી કથાઓ છે એક બે કહી દો ચાલો ને આત્માનંદ સ્વામી વિચરણ કરતા કરતા નીકળ્યા છે સ્વામી ખબર પડી શ્રીજી મહારાજ ભુજમાં છે એટલે ભુજમાં મહારાજના દર્શન કરવા માટે ભુજનો રસ્તો લીધો ઘણો લાંબો ભુજનો રસ્તો રસ્તામાં કોઈ આંબાવાડીઓ આવ્યું ત્યાં સંતો રોકાયા આંબાવાડીનો રખેવા લે જોયું કોઈક લાલ લુગડા બાવા આવ્યા છે લાકડી લઈને તૈયાર થઈ ગયો છાપ એવી હતી અને આમાં ઘરમાં તમારે બાવા વધી જાય શું કરો તમે અહીંયા અમેરિકામાં તો નથી થતા એટલા બધા પણ ઇન્ડિયામાં તો ઝાપટવા પડે વર્ષમાં બે ચાર વાર ક્યારેક ક્યારેક કપડાથી ઓળખાણ થાય આપણો ધર્મ એ નથી આપણે કપડાથી ઓળખાઈએ તિલકથી ઓળખાઈએ હૃદયનું પરિવર્તન જરૂરી છે કપડા તો આપણને રિમાઇન્ડ કરે છે ચાંદલો તો આપણને રિમાઇન્ડ કરે છે કંઠી તો આપણા માટે દરરોજનું રિમાઇન્ડર છે શું ગળામાં કંઠી છે એ સ્વામિનારાયણ નામની હો ખોટું બોલાય નહીં હવે ખોટું કંઠી છે હવે ખોટું કપાળમાં ચાંદલો છે હવે ગમે ત્યાં ડોળા નખાય લાલ ડુંગડા છે હવે આપણે સાધુ છીએ આ સંસારીનો માર્ગ એ હવે આપણો માર્ગ નથી મહારાજ કે જે ગામ જવું નહીં એનો રસ્તો શું પૂછવો આ બધું તો પ્રતિકાત્મક છે સિમ્બોલિક છે હૃદય જો બદલે નહીં મનડું જો રંગાતું નથી કપડાં રંગાય પણ કાળજું ન રંગાય વૃત્તિ પ્રવૃત્તિ બદલે પણ વૃત્તિ માણસની જો ન બદલે તો ક્યારેય પણ એના જીવનમાં આધ્યાત્મિકતા પચતી નથી આપણા લોયાધામ જુઓ તો ખરા કેટલો દિવ્ય અમારા સુરેશ ભગત કહી દઉં વાત એમને આશીર્વાદ એક ઘટના ઘટેલી કોઈ પણ જીવનમાં જીવન છે ત્યાં ઘટના તો ઘટવાની જ દરો જીવન એટલે શું લખવા જેવું છે યાદ રાખવા જેવું છે ધાર્યું હોય તે કશું જ ના થાય અને ના ધાર્યું હોય તે બોલો બધું થાય શનિવારનો દિવસ હોય બેંકમાં જાય હમણાં રક્ષાબંધન ગયું છે બહેનોને થોડી ભેટ આપવી છે ચાર હજાર ડોલર ઉપાડી લાવે કે બહેનોને ભેટ આપીશું ઘરમાં મૂકે અને ખબર પડે ધાર્યું હોય એ ન થાય અને ના ધાર્યું હોય એ થઈ જાય આવતા વર્ષે લગ્ન આવવાના છે સોનું હમણાં સસ્તું થયું છે ધાર્યું હોય તે ના થાય અને ના ધાર્યું હોય તે થાય એનું જ નામ જીવન સુરેશ ભગત એમના જીવનમાં એક ઘટના ઘટી મહારાજની એ ઈચ્છા છે ને એ સમય જે થયું તે થયું પણ એ ઘટનાનો એમને એટલો બધો આઘાત લાગ્યો હું સંતો સામે આમ બોલી ગયો મેં સંતો વિશે આવું વિચારી નાખ્યું એટલું બધું રડ્યા અમે એકવાર ભેગા થયા ત્યારે હમણાં ગુરુજી આ ત્યારે એમને એટલી રડતા રડતા માફી માંગી ગુરુજી એટલા બધા રાજી થઈ ગયા ગુરુજી કે આમાં હોય જ નહીં ભગત હૃદયનું પરિવર્તન હું કેવાય માગું છું હૃદયથી આપણને એમ થવું જોઈએ કે મારાથી આ ખોટું થયું હા પસ્તાવો પવિત્ર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ગમે એવા માણસે પાપ કર્યા હોય શાસ્ત્ર તો એમ કે છે ગમે તેવા પાપ ગમે એવા માણસે પાપ કર્યા હોય પણ હૃદયમાંથી પશ્ચાત્પની આગ જો શરૂ થાય ને અરે ધિકાર છે મને સંતો વિશે ઉપરનું પરિવર્તન તો ઘણું બધું થઈ ગયું હવે પણ આપણને હૃદયથી એમ થાય મહારાજને ગમે એવા થવું જ છે આપણને હૃદયથી એમ થઈ જાય હૃદયથી આજે નક્કી કરી લઈએ મહારાજને ગુરુજીને જે નથી ગમતું એ હવે જીવનમાં નથી જ કરવું જીવન છે ત્યાં પ્રશ્નો રહેવાના સ્વામી અને બીજા એક સંત બે જણા આંબાવાડિયામાં ઉતારો કર્યો છે વિશ્રામ કરવા માટે રોકાયા છે રખેવાળે દૂરથી જોયું એની આંખ લાલ થઈ હાથમાં લાકડી લીધી જ્યારે જ્યારે બાવા ઘરે છે ત્યારે કેરી ઉપાડે છે આજે જો કેરી અડ્યા તો છોડું નહીં અને ઘણીવાર આવું થાય માલ ખાય માકડું અને માર ખાય બકરું ખબર છે ને તને માલખાય માકડું એને મારખાય બકરું પેલો મદારી હતો એક બકરી રાખે અને એક માકડું રાખે ભિક્ષા માગીને લાવ્યો દોણીમાં બધું મૂકી અને આ મદારી એક નજીકમાં ગયો કે હમણાં થોડું કામ કરીને પછી આવું પછી શાંતિથી જમું આખા દિવસનો થાકેલો થાકેલો ભિક્ષામાં કઈક હારું ભેગું થયેલું એ મૂકીને સંતાડીને ગયેલો માકડાની નજર ગઈ સપાસ કરી નાખ્યું બધું પણ હાથ ગંદા હતા એને થયું કે હવે શું કરું બકરાના મોઢેલું છે બોલો આ બકરાના મોઢેલું છે અને બકરીને તો પેલું ખાવાનું મીઠું મીઠું લાગે જીભ લાંબી કરીને ચાટે જીભ લાંબી કરીને ચાટે એમાં પેલો આવ્યો કોણ મદારી આવ્યો અને એને જોયું અરે મારો ભાગ તું ખાઈ જા આ હિંમત ભૂખ તો લાગી જ નહીં અને જે બકરાને ધોકાયું ક્યારેક ક્યારેક કહેવાય છે સમાજમાં સુકા ભેગું લીલું પણ બળી જાય ક્યારેક ક્યારેક અસાધુ એવા એવા ચરિત્રો કર્યા હોય કે લીધે સાધુ સમાજને પણ શોસાવવું પડે પીડાવવું પડે કળિયુગનો એક પ્રવાહ છે ત્યારે પણ દેખાયો લાકડી રાખી જોયા કરે પણ સંતો તો આંખ બંધ કરી માનસી પૂજા કરવા બેઠા એક કલાક બે કલાક જાય સાધુની નજર કેરી સામે પણ પણ ગઈ નહીં થયું કોઈ માણસ હૃદય છે ને થયું કે સાધુ ઘણા જોયા પણ આવા નથી જોયા આ તો કોઈ જુદી રીતના છે ભાવ થયો બિચારા ભૂખ્યા હોય આટલી બધી કેરી આટલા બધા આંબા આમાંથી બે કેરી આપવામાં શું નુકસાન ચારે બાજુ નજર નાખી બે સારી સાંખ આવેલી પાકી કેરી ઉતારી બે સાધુ પાસે ગયો ને ચરણમાં કેરી મૂકી બાપજી આ સ્વીકારો ના ના ભાઈ અમે તો વિસામો કરવા આવ્યા છે નહીં નહીં આપ કોના સંત છો ક્યાંથી આવો છો ક્યાં જાઓ છો આત્માનંદ સ્વામી એ બધી વાત કરી અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ અને હમણાં થોડો સમય માટે અહીં રહેવાના છીએ વિશ્રામ કરી પછી મેં ચાલતા થશું અમારા ભગવાન ભુજમાં છે એમના દર્શન કરીશું સ્વામી તે એક કામ કરો ને આ મારી બે કેરી તમારા ભગવાનના ચરણમાં મૂકજો આત્માનંદ સ્વામીએ કહ્યું સારું તો અમે લઈ જઈએ બે કેરી સંતોએ સાથે લીધી સંતો બે કેરી બે આપેલી સંતો માટે પણ સંતોએ ના પાડી એટલે મહારાજ માટે કરી સારું મહારાજ માટે લઈ જશું હવે ભુજ બહુ દૂર એક દિવસ ગયો બે દિવસ ગયા નાના સ્વામીએ આત્માનંદ સ્વામીને કહ્યું સ્વામી આ કેરી તો એકદમ પાકી ગઈ છે ભૂજ આ કેરી બગડી જાય મહારાજને પણ કામ ન લાગે કોઈને પણ કામ ન લાગે તો ખોટું માનસી પૂજા દ્વારા મહારાજને જમાડી એક કેરી સ્વામીજીમાં એક કેરી નાના સંતને જમાડ્યા કેરીની જે ગોટલી હોય અંદરની આત્માનંદ સ્વામીને થયું ગોટલી રાખી મૂકો કારણ કે એને આપી છે કેરી મહારાજ માટે તો આપણે મહારાજ માટે તો લઈ જવી જોઈએ ગોટલી મૂકી રાખી ભુજમાં આવ્યા મહારાજ બેઠા છે હરિભક્તો સંતો જે આવે કોઈ ફૂલના હાર મૂકે કોઈ મેવા મીઠાઈના કરંડિયા મૂકે કોઈ ફળોના ટોપલા મૂકે કોઈ સોનેરી વસ્ત્ર અલંકાર મૂકે કોઈ સુવર્ણના હાર મૂકે આ બધી ભેટ મહારાજ ની આગળ મૂકે છે એમાં આત્માનંદ સ્વામી આવ્યા અને શું મૂક્યું બે ગોટલી મૂકી શ્રીજી મહારાજ મોઢે રૂમાલ દઈને હસવા લાગ્યા કે અત્યાર સુધી અમારી પાસે આવી ભેટ વન્ડરફુલ કોઈ પણ નથી આવી કેરીની ગોટલી આત્માનંદ સ્વામી કહે મહારાજ તમે અંતર્યામી છો જાણો છો મહારાજ કે અમારા સાધુ પણ કેટલા વૈરાગી કોઈ કેરી લાવે લાવે તો કેરી લાવે કેળા લાવે પણ આ ગોટલું લાવે અમારા માટે સાધુ આટલો બધો વૈરાગ ન રાખો અમારા માટે કઈક સારું લાવો આત્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ અંતર્યામી છો જાણો છો તેમ છતાં સ્વામી બધી માંડીને વાત કરી એ જીવનું સારું થાય એટલા માટે આ બે ગોટલી મેં લેવા છીએ મહારાજે શેકાવી એનું અંદરનું ફળ હોય કઢાવ્યું ગોટલું અને એ શેકેલું ગોટલું મહારાજ જમતા જાય અને બોલતા જાય અરે સ્વામી કેટલી આ ગોટલી છે કેટલી મીઠીયા ગોટલી છે આનો રસ કેવો હશે આત્માનંદ સ્વામી હાથ જોડ્યા મહારાજ આ તો તમારી દયા છે રસ અમને ચખાડ્યો ગોટલું તમે ખાવ છો આ તમારી કૃપા રસ અમને ચખાડ્યો અને ગોટલી તમે જમો છો તમે દયાળુ છો મહારાજ કે સ્વામી અમે એના માટે તો આવ્યા છીએ અમે અમારા શરીર ઉપર કષ્ટ વેઠીને પણ અમારા આશ્રિતોને સુખી કરવા એવા છીએ જોયું અમે ગોટલું ખાશું પણ અમારા આશ્રિતોને તો પાકી કેરી ખવડાવી છે અને ખબર આવે છે ને તમે જુઓ ખૂટે છે કેરી અમેરિકામાં બારે બાર મહિના આવ્યા જ કરે જુદી જુદી પાકિસ્તાનની આવે અફઘાનિસ્તાન ની આવે ઈરાનની ની આવે આપણને થાય જાત જાતની કેરી ક્યાંથી આવે છે પછી મહારાજ બોલ્યા આ કેરીનું પણ કલ્યાણ ની કેરી જેમ આવી આંબાનું પણ કલ્યાણ ને કેરી આપનાર જે માળી છે રખેવાળ છે એનું પણ અમે કલ્યાણ કરીશું કહેવાનું શું ગોટલી ની ભેટ આવી તો પ્રેમથી સ્વીકારી જેતલપુરમાં મહારાજ રંગ માં બિરાજમાન છે અને બધા મહારાજ માટે ભેટ લાવે ગરીબ હરિભક્ત અતિ દરિદ્ર જીવન ભગત કોળી જ્ઞાતિના હતા એવું કહેવાય છે સામાન્યમાં સામાન્ય હલકામાં હલકી જ્ઞાતિના એ ભક્ત જીવન ભક્તની આંખમાં ટપક ટપક આંસુ પડે અમારી પાસે એક વસ્તુ એવી નહીં મહારાજને અમે અર્પણ કરી શકીએ ગંદા કપડા નજીક ગયા નહીં દૂરથી આ દ્રશ્ય જોયા કરે કોઈ મોહન થાળ નો થાળ લાવે ચાંદીની થાળી હોય એમાં મોહનથાળ ગોઠ્યો હોય શ્રીજી મહારાજ એમાંથી એક નાનો ટુકડો જમે પાછો થાળ આપી દે કોઈ મોટો કરંડિયો લાવે એમાં ફ્રૂટ હોય એમાંથી એકાદ ફ્રૂટ મહારાજ સ્વીકારે બાકીનું ફ્રૂટ આપી દે જીવણ ભક્તને એમ થાય મોહન થાળને અડે નહીં મેસુબને અડે નહીં બરફી કે પેંડાને અડે નહીં એને હું શું જમાડી શકું એટલા માટે ઘણી વાર હું કહું છું ભગવાનને ભોગ નથી વાલા ભગવાનને ભાવ વાલો છે ભગવાન આપણા કેવા પદાર્થ છે એ નથી જોતા ભગવાન તો આપણો પ્રેમ કેવો છે એ જ જોવે છે બસ કેવળ પ્રેમ કેવળ પ્રેમ જીવન ભક્તની હિંમત ન ચાલે ના પત્નીએ પરાણે મનાવ્યા વિસ્તારથી ગુરુજી કથા કરી છે તમે જાણો છો એક દિવસ બે દિવસ પછી ના સ્ત્રી કીધું ભગવાન તો પ્રેમને વસ છે મજૂરી કરીને કેવી રીતે રોટલો બનાવ્યો ભાજી અને રોટલો આ લઈને આવે કપડું તો હતું નહીં થાળી તો હતી નહીં ગંદા ઘેલા કપડાની અંદર રોટલો નીચે મૂકી વચ્ચે ભાજી મૂકી ઉપર બીજો રોટલો મૂકી એને બાંધી અને મહારાજને માટે લાવે હિંમત ન ચાલે મહારાજે સામેથી ચકીને એના હાથમાંથી લઈ લીધું અને આપણા સંતોએ લખ્યું એ હલો રંગ મહેલના ઉપરની અટારીમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા પ્રભાતકાલીન સૂર્યના સરસ મજાના કિરણો ભગવાન શ્રીના મુખ ઉપર પડતા હતા સૂર્યના કિરણોથી ભગવાન શ્રીના ચહેરા ઉપર થોડા થોડા આછા પરસેવાના બુંદ જાણે કે મોતીની જેમ ઝળહળતા હોય આવા મહારાજ શોભતા હતા અને એવામાં એક ભક્ત આવ્યા ધૃત્વારો ટકમે કપાણી તલકે ભંતવાન્ય હસ્તે એના હાથમાંથી રોટલો લઈ અને ભગવાન શ્રીહરી એક રોટલો ઘૂંટણ ઉપર મૂકી બીજા રોટલાથી ટુકડો કરી અને એક હાથથી એ ટુકડાને પાછો શાકની સાથે બોલીને જમતા જાય ભુંજાનમ આવી રીતે જમતા આવી રીતે જમતા મહારાજને જોયા જ નહોતા કોઈ સંતોએ કેવું વર્ણન સંતોએ લખી નાખ્યું ઘૂંટણ ઉપર રોટલો મૂકી અને બીજા રોટલાથી આ બીજા હાથે કરી રોટલો પકડીને એક હાથથી ટુકડો કરી અને મહારાજ ભાજીમાં બોલીને જમતા જાય ને કહેતા જાય ભક્તિ માતાના દૂધમાં જેવો સ્વાદ હતો એવો સ્વાદ આ રોટલામાં છે હું કહેવાય માગુ છું પ્રેમી ભક્ત પ્રેમી સુખ આવી રીતે મહારાજ પીપલાણા ગામમાં પ્રેમી ભક્તોના પ્રેમ પૂરા કરતા ઘણા સમય સુધી રહ્યા છે ફાગણ સુદ પૂનમ આવી છે હુતાશની નો સમય આવ્યો છે તે દિવસે બધા હરિભક્તો પૂજાનો સામાન લાવ્યા જાત જાતના પોશાક લાવ્યા વારા ફરતી તે પ્રેમથી પહેરાવતા હતા તે દિવસ સહુ સંતોને મળીને શ્રીહરિની પૂજા કરી પુષ્પોના હાર અને ચંદન વગેરે લીધું ચરણો ઉપર ચંદનની ચર્ચા કરી પછી તે આનંદકારી ચરણોને પોતાની છાતીમાં ચાપ્યા કેવો સંતોને પ્રેમ હશે મહારાજમાં તે દિવસ જોઈને શ્રીહરીએ યજ્ઞની સમાપ્તિ કરાવી તે નિમિત્તે વિપ્રોને વિવિધ પ્રકારના દાન અપાવ્યા વસ્ત્રો અને આભૂષણો ઘણા જ પહેરાવ્યા તે વેળાએ શ્રીહરિએ ગાયોનું અને અશ્વનું અપાર દાન અપાવ્યું વિપ્રોને જમાડવા જમાડવામાં ઘીથી લચપચતા લાડુ પીરસાવીને પછી ફરીવાર તેના ઉપર ઘી પીરસાવ્યું શ્રીહરિએ ઘીની ધાર કરીને પ્રેમથી ખૂબ જમાડ્યા ત્યારે વિપ્રો એમ બોલ્યા આપની મહાન કીર્તિ અખંડ રહો જય કાર બોલીને આશીર્વાદ આપ્યા આપનો પ્રતાપ ક્યારેય પણ ક્ષીણ થશે નહીં પાતાળથી લઈ બ્રહ્માના લોક સુધી આપની કીર્તિ દિન પ્રતિદિન વધારે ને વધારે બળવાન થતી રહેશે આશીર્વાદ તો એને જ મળે ને ભાઈ ભગવાનને અર્થે સંતને અર્થે જે આપતા શીખે એને આશીર્વાદ મળે ને કેવાય છે ને જે રાખે છે ટૂંકમાં રાખવાની જે વૃત્તિ છે સંગ્રહ કરવાની વૃત્તિ છે ભેગું કરવાની વૃત્તિ છે રાખવાની વૃત્તિ તો રાક્ષસની વૃત્તિ છે દેવાની વૃત્તિએ દેવની વૃત્તિ છે ભગવાને આપણને આપ્યું છે આપણા માટે નહીં પણ આપણી શક્તિ આપણી સંપત્તિ આપણું શરીર આપણા શ્વાસ કોઈકના રૂડા માટે કોઈકના ભલા માટે જેટલું વપરાય ને એ સાચું આપણું છે એક નાની વાત કરું ગમે વાત છે શ્રીજી મહારાજ આવ્યા માણકી ઘોડી લઈને નીકળતા ગામમાં એટલે રામજીભાઈ નામના એક સારા હરિભક્ત સામાન્ય સ્થિતિના હરિભક્ત એ નીકળ્યા ને એને જોયું મહારાજ બૂમ પાડી મહારાજ ઘરે પધારો ને મહારાજ કે પધારવા નથી આવ્યા મહારાજ કૃપા કરો ને મહારાજ કે આ કૃપા કરીશું અમે કૃપા કરવા આવ્યા છીએ અમે મહારાજ તો કૃપા એવી કરો કે કઈક મારું અંગીકાર કરો મહારાજ કે જો અમે કૃપા કરવા આવ્યા છીએ હવે અંગીકાર કરીને કરીએ કે બીજી રીતે કરીએ સારું મહારાજ તમને જેમ યોગ્ય લાગે એમ કૃપા કરો શ્રીજી મહારાજે કહ્યું કેટલા રૂપિયા છે રામજીભાઈ કે મહારાજ રૂપિયા તો નથી બહુ જાજા અમે ભગવાન છીએ ખબર છે ને હા મહારાજ ખબર છે ને રૂપિયા મારી પાસે રાજા નથી પણ વાણિયાને ત્યાં મેં વ્યાજે મૂક્યા છે મહારાજ કે વ્યાજ કેટલું આવે છે મહારાજ બહુ સારું વ્યાજ આવે છે એટલે પછી જરૂર પડતી નથી આ તો એમ કયો ને વાણિયાને ત્યાં રૂપિયા મૂક્યા છે વ્યાજ સારું આવે છે પણ હવે અમે કૃપા કરવા એવા છીએ કે વ્યાજ બંધ કરી દો અને રૂપિયા પાછા લઈ લો લાલચ બળી બુરી બલ્લા હે એવું કહેવાય છે ને શ્રીજી મહારાજ સંતો પર કેવી કૃપા કરતા કેવી રીતે સાવધાન કરતા આવી તો કેટલી બધી કથાઓ એક બે નહીં કેટલી બધી કથાઓ છે વ્યાજનો લોભ છોડો અને તમારી મુદ્દા માલ મૂડી પાછી લઈ લો આ કૃપા કરવા મેં આવ્યા છીએ બીજી કૃપા નહીં કરીએ પણ મહારાજ કે કારણ અમારા વિશ્વાસ છે અમને ભગવાન જાણો છો લઈ લો શ્રીજી મહારાજના ભક્ત એવા વિશ્વાસુ પણ એવા વ્યાજ સારું મળતું હતું બરાબર બધું ચાલતું હતું તો પણ રામજીભાઈ લીંબડી ગામના એણે વાણિયાની પેઢી ઉપરથી પોતાની જે મૂડી મૂકેલી ઉપાડી લીધી આ ચરિત્ર પૂરું થયું બરાબર એને વીસ દિવસ પૂરા થયા અને વાણિયાએ દેવાળું ફૂક્યું આખી આખી પેઢી પૂરી કરીને વાણિયાભાઈ ક્યાં ફરાર થઈ ગયા તે આજ દિવસ સુધી વાણિયો મળ્યો નથી એ પોતાના જનની વાલે લાજવ ધારે રાજ અક્ષરના ના વાસી વાલો આવ્યા અવની પર એટલા માટે આ કથા સાંભળનારા બધા ભક્તોને પણ મારી વિનંતી ક્યાં તો ભાઈ શ્રીજી મહારાજ હું તો આજ શાસ્ત્રો વાંચું છું ને મોન્ટું ભગત હરિચરિત્રામ સાગરની અમુક એવી વાતો છે કથાનો પ્રસંગ એટલે વચ્ચે વચ્ચે નથી કેતો આસિત ભગત ભગવાન સ્વામિનારાયણ કેટલા એડવાન્સ હતા ને તમે વાંચો તો ખબર પડે જાતે વાંચો તો કેટલા એડવાન્સ હતા કેટલા એડવાન્સ હરિભક્તોના ઉતારામાં જઈને મહારાજે કેવી કેવી ટકોરો કરી છે રાત્રે હરિભક્તોના ઉતારામાં ગયા છે હરિભક્તોને શું શું મહારાજે ભલામણ કરી છે ક્યારેક આપણે લઈશું કોઈક સભામાં પ્રસંગ આવશે ત્યારે પણ અત્યારના સમયમાં તમને બધાને ટકોર છે કે તમે મંદિરમાં દાન આદો કરતા હો ઘરમાં કેસ ઢગલો ભરી રાખ્યા હોય એ કરી ભગતના ઘરે મેં ગયા તે અમે સંતોજી એટલે એમને બીજો રૂમ તો આપે નહીં પણ બાત રસોડું તમને આપી જ દે રસોઈ કરવાની એટલે રસોડામાં ગયા મેં તે રસોડામાં મેં જઈએ એટલે મારે બધું સિંકને ધોવાનું હોય રસોડાનું સિંક ને બધું ધોવાનું ચાલુ કર્યું સિંક ધોવા માટે વાસણ ધોવા માટે પાવડર જોઈએ એટલે પેલો સિંકની નીચેનું ખોયલું ગાર્બેજ બેગો બધી બહુ હતી એમાંથી એક ગાર્બેજ ખસેડી તો બહુ વજન લાગ્યો ભાઈ આ શું છે સહજ નજર તો જાય ને તેમ ખોલી ત્યાં પૈસાનો થપવા બોલો કાળી બેગને ધોળા રૂપિયાથી ભરેલી આવી રીતે રાખવાની રીત નથી ભગવાને આપ્યું છે બરાબર તો એને ભગવાનની કોઈક મર્યાદામાં રાખીએ આપણે બેંક છે લોકરો છે સોનું ઘરમાં જરૂર ન હોય તો સોનું પણ લોકરમાં રાખો આવતીકાલે બહુ સરસ પ્રેઝન્ટેશન બનાવ્યું છે સિક્યોરિટી ઉપર કોઈ કોન્ટ્રાક્ટ આપે તો વાંધો નહીં ગાર્ડિયન ની જવા અત્યારની આ જરૂરત છે તમે મોટું મકાન બનાવી દો પણ મકાનમાં સેફ્ટી ન રાખો કેમ ચાલે ઇન્ડિયનો કેટલા ઘરો અત્યારે તૂટે છે કેટલા બધા ઘરોમાંથી પેલા શેર બજારમાં બહુ લોકોના પૈસા ડૂબા હવે ઘરોમાંથી પૈસા કેટલા બધા ઢગલો પૈસા જાય છે બોલો બે દિવસ પેલા મને ઇન્ડિયામાં વાત કરી હમણાં વચ્ચે ઇન્ડિયામાં સ્વાઈન ફ્લુ નું બહુ ચાલુ હતું ને તો માણસો આવે બે કે અમે સરકારમાંથી આવીએ છીએ ને સ્વાઈન ફ્લુ ની દવા લઈને આવ્યા છીએ મુંબઈ બાજુ તો સ્વાઈન ફ્લુ ની દવા લઈને પેલા ને બેસો તમને દવા સુંગાડીએ એટલે તમને સ્વાઈન ફ્લુ હારો તો દવા ઘેનની હોય પેલા ઘેન ચડી જાય અને આખું ઘર ધોળા દિવસે લૂટીને જતા રે બોલો આ ધુતારાથી કેમ બચવું ફોન આવે અમેરિકામાં તમારું ક્રેડિટ કાર્ડ આપો તમારે આટલો પ્રોબ્લેમ છે અને હજાર બે હજાર લૂંટી લઈ તમે જુઓ છો અને ભોળા લોકો આપી પણ દે છે સાવધાન ક્યારેય ડરો નહીં ખોટા માણસની તો સામે લડવું જ જોઈએ શાસ્ત્ર કે અસત્યની સામે તો લડવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી સત્ય હોય તો શરણાગતિ સ્વીકારો એને હાથ જોડો સત્ય હોય તો હાથ જોડો અને અસત્ય હોય તો હાથ ઉપાડો બસ આટલું શીખો અસત્ય એટલે કે ચોર છે લૂંટારા છે એની સામે આપણે સિક્યુરિટી રાખવાની જરૂર છે અત્યારે એકવીસમી સદીમાં ઘર છે સોનું જાજુ ન રાખો બેંકોમાં મૂકી દો કેશ હોય તો કેશને પણ વ્યવસ્થિત તમે મૂકી દો સરકારનું બહુ ચોરી કરવી સારી નહીં સરકારનો ટેક્સ ભરી દો બેંકમાં જમા કરી દો સારામાં સારું છે કોઈ સારી જગ્યાએ વાપરી દો એને ઘરમાં સિક્યુરિટી સિસ્ટમ ન હોય તો સિક્યુરિટી સિસ્ટમ રાખવી જોઈએ હમણાં અમે તપાસ કરી ઘરની સિક્યુરિટીમાં પચાસ સાઈઠ ડોલર થાય મહિનાના પણ ક્યારેક કેમ લાગે આખી જિંદગીનું જતું એને કરતાં વસૂલ છે મને કોણે વાત કરી હતી લગભગ આપણા કોઈ આટલામાં હરિભગત જ વાત કરી હતી સાહીઠ હજાર ડોલર કેસ ગયા બીજું ગયો તો જુદું હમણાં જ કોઈક આમાંથી તમે જ કરી હતી ને ભગત શ્રીજી મહારાજે રામજીભાઈને લીંબડી ગામમાં સાવધાન કર્યા રામજીભાઈ વ્યાજનો લોભ છોડી અમે કઈ એમ કરો ઉપાડી લો મહારાજની આજ્ઞા પાળી તો સુખી થયા દુકાળનો સમય હતો શ્રીજી મહારાજ નીકળ્યા છે ઉપલેટા ગામની ભાગોળમાંથી ઉપલેટાના વેરાભાઈ દેખાણા મહારાજ પધારો મહારાજ કે પધારવા નથી વાત કરવા છે શું ભગત કેટલા ઘોડા રાખો છો કેટલા ઢોર રાખો છો આટલી ગાય આટલી ભેંસ આટલા ઘોડા મહારાજ કે જુઓ આ બધું વેચી નાખો અને ઘરમાં જેટલા પૈસા આવે પૈસા કાઢી અને અનાજ ભરીને કોઠાર ભરી દો અરે પણ મહારાજ અમે તો દરબારો છીએ અમારે તો ઘોડાને બધું જોઈએ ભગત અમે એવા છીએ દુકાળ પડવાનો છે મહારાજ ઢોરો કાઢી પણ ઘોડા રાખીએ વેરાભાઈ અમે કહીએ છીએ એવો દુકાળ પડવાનો છે કે માણસ માણસને મારીને ખાશે અમારી વાત માનો શ્રીજી મહારાજે ભલામણ કરી ઢોરો તો કાઢી નાખ્યા ઘોડા કાઢવામાં સંકોચ કર્યો ઉપલેટાના વેરાભાઈને થોડું દુઃખ આવ્યું પણ મહારાજની ઝાજી આજ્ઞા પાળી હતી મહારાજે પાછી રક્ષા કરી ઉપલેટાના સોનીને મહારાજે કહ્યું મહારાજ કે સોનીભાઈ કેમ છો અરે તમે સ્વામિણ ભગવાન હા જો મહારાજ લીલા લેર છે તમારી મેર મહારાજ કે લીલા લહેર છે તમે આ બધા પૈસા ભેગા ન કરો થોડું અનાજ ભેગું કરજો આવતા વર્ષે દુકાળ પડવાનો ત્યારે પેલા સોનીએ શું કર્યું પૈસાનો નો ખોબો ભર્યો શ્રીજી મહારાજને બતાવ્યો અને શ્રીજી મહારાજ ને શું ખબર સ્વામિનારાયણ આ પૈસા શું છે તમને શું ખબર પડે આ તો મહારાજને રૂપિયા આવો અંગૂઠો બતાવી દીધો દયાળુ ભગવાન શ્રીઅરીએ ફરીવાર વાર કરી પણ આ તો આશ્રિત હતો નહીં માન્યો નહીં બીજા વર્ષે કારમાં દુકાળમાં સોનીની શું દશા થઈ આપણા શાસ્ત્રોમાં લખી છે ગુરુજી એટલા માટે વારંવાર સભામાં એક વાત કરે ભગવાનનો કદાચ કંઈક ગુનો થશે ને હાથ જોડશું માફી માંગશું રડીશું તો ભગવાન માફ કરી દેશે દયાળુ છે ને પણ દયા કરીને મહેરબાની કરીને સરકારનો ગુનો ક્યારેય ન કરો લોભ અને લાલચ એટલી ખરાબ વસ્તુ છે ને કે માણસ ઘણીક વખત બે રૂપિયા બચાવવામાં બે લાખનું નુકસાન કરી નાખે છે પચાસ રૂપિયાની સિક્યોરિટી સિસ્ટમ માટે પચાસ હજારનું નુકસાન કરી નાખે છે એવું દેખાય છે માટે ભગવાનની આજ્ઞા છે તમને બધાને પણ આ કથામાં ચાલુ કથામાં ટકોર કરીએ છીએ બધા ભક્તો ખાસ કથા સાંભળનારા બધા ઇન્ડિયન ભક્તો છે ને બધા ઇન્ડિયન ભક્તોના અનુભવો છે જ હમણાં કે અમેરિકામાં ઘરો તૂટે છે વારંવાર આવતીકાલનું આખું પ્રેઝેન્ટેશન ક્યાં ક્યાં સિક્યોરિટી રાખવાની જરૂર છે કેવી કેવી રીતે બહુ સરસ એક વિડીયો પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે સરસ આવતીકાલે બધા શનિવારે જોજો વિશેષ વાત ત્યારે કરીશું અત્યારે ભગવાન શ્રીહરી આવી રીતે દયા કરે છે ભગવાન શ્રીહરી જ્યારે બ્રાહ્મણોને અપાર દાન આપ્યું છે ગાયોનું દાન આપ્યું છે ઘોડાઓનું દાન આપ્યું છે દક્ષિણા આપી છે બ્રાહ્મણોએ એવા સારા મહારાજને આશીર્વાદ આપ્યા છે પૈસા એ ભેગા કરવા માટે નથી પૈસા એ સારા કામમાં વાપરવા માટે છે પૈસો ને પાણી એ જયારે ભેગા થાય બંધિયાર બને કોઈ એકાદ જગ્યાએ સંગ્રહિત થાય ત્યારે દુર્ગંધ મારે મેં કહ્યું હતું ને પાણી ભેગું થાય પાણી વહેતું અટકે દુર્ગંધ મારે ગંદકી થાય મચ્છરો થાય જીવાતો થાય એમાંથી જીવલેણ બીમારીઓ થાય ખાબોચું જોયું છે ને એમાં પૈસા જયારે ખાબોચિયા બની જાય છે ને ત્યારે એમાંથી જીવલેણ બીમારીઓ થાય છે એને વહેવાદો સારા કાર્યમાં સારી પ્રવૃત્તિમાં સારા આયોજનોમાં એને વહાવો ભગવાન શ્રીહરી કેટલું બધું દાન આપતા મહારાજ પાસે જેટલું આવે ને ક્યારેય રાખતા નહીં મહારાજ બધું આપી દેતા બીજે જ દિવસે ફૂલદોળ ઉત્સવ આવ્યો મનમાં રંગે રમવાનું ધારી શ્રીહરીએ રંગ તૈયાર કરાવ્યો તે સમયે કેસર કેસુડા કસ્તુરી અને પતંગ નાખીને ઘણો જ રંગ તૈયાર કરાવ્યો તેની માટીની પાકી કોઠીઓ પ્રેમથી ભરાવી રામદાસ સ્વામી રંગ કરાવવામાં ઘણા ચતુર હતા તેમણે અનુપમ અને અત્યંત સારરૂપ બધો રંગ કરાવ્યો હતો સૂર્યોદય સમયે શ્રીહરીને ફૂલોના દોળામાં એટલે હિંડોળામાં બેસાડ્યા હિંડોળાને અનેક રીતે શણગાર્યો હતો તેનું વર્ણન કરતા કોઈ પાર પામી શકે તેમ ન હતું તે વખતે ઢોલ મોટી મોટી નોબત વગેરે મંગળમય વાગતા હતા બધા બધા હરિભક્તો ત્યાં આવ્યા એક સભા ભરાઈ દરબારો શ્રીહરિની પાસે બેઠા વસંત ઋતુના આકર્ષક વસ્ત્ર પહેર્યા હતા ભક્તોના મનના પરમ નિધિ જેવા શ્રીહરિના બધા અંગો પણ એવા જ આકર્ષક વસંતને અનુરૂપ હતા પહેલા શ્રીહરિએ પ્રસન્ન થઈને પ્રેમભાવથી રંગનો કળશ સંતો ઉપર ઢોળ્યો પછી ઉમંગમાં આવીને દરબારો ઉપર પણ રંગ ઢોળ્યો પછી સંતોએ પણ ઉત્કૃષ્ટ હેતથી શ્રીહરી ઉપર કેટલોય રંગ નાખ્યો અપાર ગુલાલ અને અબીર ઉડાડવા લાગ્યા સંતો વસંતના પદ ગાતા હતા મધ્યાહન સુધી રંગની ધૂમ મચી રંગે રમનારા ભક્તોની વચ્ચે રહેલા ઘનશ્યામ શ્રીહરિની શોભા શારદા અને શેષ હજાર મુખથી કહે તો પણ કહી શકાતી નથી એવી દિવ્ય હતી આમ પણ માણસનો સ્વભાવ આનંદ પ્રિય છે દરેકને આનંદ ગમે છે સાચી વાત ને પેલા મોક્ષ થી લઈ તો ગોવિંદ બાપા સુધી બધા આનંદ પ્રિય છે જો મારી હામે કેવું જો અને દુઃખ કોઈને ગમતું નથી એ વાત એ સાચી છે ગોવિંદ બાપા એમાં રંગોત્સવ આપણા ગુરુજી રંગોત્સવ વડોદરામાં કરે દસ હજાર માણસો એ હા અને રંગોની પિચકારી પેલી ત્રણસો ફૂટ 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 દૂર પિચકારી એમાં કલર કરવામાં આવે એવી પાંચ છ ઊભી હોય કેવો રંગોત્સવ અમેરિકામાં તો રંગોત્સવ અહીંયા ડરતા ડરતા કાર્પેટ બગડે વિચારીને ચાલવું પડે પણ હા હવે મને થોડું થોડું સમજાય છે સેફ્ટી તો જોઈએ આ દેશની સેફ્ટી ખરેખર વિચારવા જેવી છે આપણા દેશમાં એમાં ખાસ કરીને આપણા સંપ્રદાયમાં એમાં ખાસ કરીને આ શ્રીજી મહારાજની મર્યાદામાં બહુ સારું છે કેવી રીતે સારું છે કે ભાઈ સેફ્ટી બહુ સારી વ્યવસ્થા થાય બહેનો ભાઈઓની મર્યાદા હોય મંડપ વગેરે વ્યવસ્થા બહુ સારી હોય સ્વયંસેવકોની બહુ મોટી લાઈનો હોય ખૂબ સારી વ્યવસ્થા હોય પણ દુઃખ થાય ઘણી જગ્યાએ ધાર્મિક સ્થળોમાં કેટલી મોટી સંખ્યામાં માણસો કચડાઈ મરે છે તમે જાણો છો સાંભળો છો આપણો ધર્મ પણ આપણને મરવાનું નથી શીખવાડતો આપણો ધર્મ પણ આપણને ઝઘડવાનું નથી શીખવાડતો શ્રીજી મહારાજે જ્યારે જ્યારે સમયા કર્યા છે ધર્મની મર્યાદા વ્યવસ્થા એ બધું સાથે રાખીને સમયાઓ કર્યા છે ધર્મની મર્યાદા એટલે સ્ત્રી પુરુષોની મર્યાદા વ્યવસ્થા એટલે આલોકની વ્યવસ્થા કે માણસો ભેગા થયા છે એને અનુરૂપ ઉતારા ચોરી ન થાય લૂંટફાટ ન થાય કોઈને જાનહાની ન થાય કોઈને બીજું નુકસાન ન થાય એવા મહારાજે સમયાઓ કર્યા છે આજે પણ એવા સરસ સમયાઓ થાય વડોદરાનો રંગોત્સવ યાદ આવે ને ગુરુજી પિચકારી ઉડાડતા હોય જોયું હોય ને તમે યુવાનો નાચતા હોય રંગે રંગાઈ ગયા હોય તરબતર થઈ ગયા હોય આ મહારાજના સમયાઓ એટલા માટે છે કે આવા સમયા આ ઉત્સવ પણ કોઈ યાદ કરે ને તો પણ એનું સારું થાય આપણા શાસ્ત્રોમાં તો કેટલી બધી કથાઓ છે શ્રીજી મહારાજે રંગોત્સવ ઘણીવાર વસંત પંચમી ઉપર પણ કર્યા છે અને મહારાજે સમયા ઉપર એટલે કે ફૂલદોળનો ઉત્સવ જેને આપણે ધૂળેટી કહીએ ભગવાન નરાયણ દેવનો પ્રાગટ્ય ઉત્સવ તે દિવસે પણ રંગોત્સવ કર્યા છે પુષ્કળ સંખ્યામાં મહારાજે કર્યા છે બહુ મોટા પાયે કર્યા છે તમે નહીં માનો મૂળ આ રંગોત્સવ ઉત્તર ભારતનો છે હોળીનો ઉત્સવ ઉત્તર ભારતમાં રમાય છે એમાં પણ ઉત્તર ભારતની હોળી તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય બરસાના બાજુ વ્રજ ઉત્તર ભારતમાં વૃંદાવન થી આગળ રાધાજી નું જે જન્મસ્થાન ત્યાં તો બેનો અને ભાઈઓ લાકડીથી હોળી રમે લાકડી મારી ઓન ટુ ભગત હા એ જો બધું તમે સાંભળો તો રૂવાડા ઉભા થઈ જાય જોવાની તો વાત જ નહીં આપણે પરંપરાના નામે ઉત્સવની વ્યવસ્થાઓ મર્યાદાઓ ધર્મની મર્યાદાઓ તૂટતી ગઈ અને એમાં એટલી બધી ભેળસેળો થઈ ખરેખર આ ઉત્સવ શું હતો હિમાલયમાં મૂર્તિદેવીને ધર્મને ત્યાં ભગવાન નર અને નારાયણ પ્રગટ્યા એટલા માટે સંતોએ તે દિવસે ફૂલો ઉડાડ્યા શું કર્યું ભગવાનને વધવા માટે ફૂલડાઓ ઉડાડ્યા ફૂલડાનો હિંડોળો બનાવ્યો ફૂલડાના હિંડોળોમાં ભગવાનને પધરાવ્યા એટલા માટે ફૂલ દોડ ઉત્સવ કહેવાય ઓરિજિનલ નામ પછી સમય જતા જતા પછી એકલા ફૂલની જોડે રંગ આવ્યો એટલે રંગોત્સવ થઈ ગયો ઉત્સવ પછી ધીરે ધીરે શું આવ્યો રંગ આવ્યો એટલે રંગોત્સવ થઈ ગયો પછી ધીરે ધીરે આગળ વધતા વધતા પછી રંગ ખૂટ્યો એટલે લોકોએ ધૂળના ખોબા ભરી ભરી માથે નાખ્યા બરાબર ધમધમાવી એટલે શું થઈ ગયું એ ધૂળેટી આ ધૂળેટી થઈ ક્યાં ફૂલદોળ ઉત્સવ એમાંથી પછી રંગોત્સવ અને એમાંથી પછી ધૂળેટી કેટલું ડિગ્રેડેશન ઉત્ક્રાંતિમાં માનનારો વિકાસમાં માનનારો માણસ કેટલો અધોગતિ સુધી જઈ શકે છે તમે જુઓ અને હવે તો તમને ખબર ને કિચડ ક્રૂડ કેરોસીન પેટ્રોલ કેવી રીતે લોકો રમે છે ઇન્ડિયામાં તમે રંગોત્સવ જોયો છે મેં તો બે વખત પહેલા જોયો અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે સૌથી વધારે ગણપતિ બાપા દુખી છે હમણાં તો વિઘ્ન વિનાયક દેવ કહેતા છે મારું વિઘ્ન કોણ ટાળશે આ કળિયુગમાં કેવી દશા ગણપતિજી ઉત્સવ તો જુઓ આપણને એમ થાય કે આ ધર્મ તો નથી જ આને ધર્મ કહેવાય હું ગયા વર્ષે અલ્પેશ ભગત જોઈને આવ્યો છું હા વડોદરામાં હતો ગણપતિ ઉત્સવ શરૂ થયો એ ડીજે વાગે ને આખું ગુરુકુલનું બિલ્ડિંગ ધ્રુજે ચેષ્ટા તો કરવાની મન ઈચ્છા જ ના થાય

ગણપતને ગણપતિ દાદાને નામે લોકોને આટલા બધા હોસ્પિટલો આસપાસ મેં તો જોયું પાંચ પાંચ છ છ હોસ્પિટલ એમાં બિચારા કોઈ દર્દી હોય એમાં કોઈ બીમારીની શું હાલત થાય આવા ડી જે વગાડે સરકારનો કાયદો ન ચાલે પોલીસોનું સાંભળવાનું નહીં સોસાયટીવાળાનું સાંભળવાનું આપણને એમ થાય ધર્મ આ નથી શીખવાડતો આ દેશનો ધર્મ સાચો છે જુઓ બાજુવાળો કમ્પ્લેન કરી શકે છે પણ વાસ્તવિકતા તો એ જ છે ને તમારો એવો હક નથી કે ભક્તિ બાજુવાળા કરી શકો વાસ્તવિકતા તો છે જ ને આપણે ડિસ્ટર્બ થાય જોવામાં તો કરે ધર્મનો એવો હક નથી તમે તમારા ધર્મ માટે સ્વતંત્ર છો પણ તમે બીજાના ઉપર ધર્મ આરોપી દેવામાં ભરાણીને ધર્મમાં જોડી દેવામાં એ ન સાંભળો તો એ સાંભળવા માટે અમારો જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ છે ભજન સાંભળો તમે સિક્યોરિટી માટે વ્યવસ્થા માટે મર્યાદાઓ માટે કાનૂન માટે ખરેખર આ દેશ એમાં માનવતા એમાં હ્યુમિલિટી એમાં નૈતિકતા એમાં ઓનેસ્ટી આજે દેખાય છે આપણા દેશમાં ધર્મનો મોહરો રહ્યો ધર્મનું હૃદય બંધ પડી ગયું છે ધર્મનું શરીર છે પણ ધર્મનું હૃદય બંધ થયું છે હવે આપણા દેશના અમુક કહેવાતા ધર્મોને ખરેખર બોલતો નથી આગળ દુઃખ થાય હમણાં બે દિવસ પહેલા એક હરિભગતનો ફોન આવ્યો વડોદરાથી મારે વાત થઈ એટલે મેં સહજ પૂછ્યું મેં કીધું કે ગણપતિ ઉત્સવ શરૂ થઈ ગયો ને એને જે વર્ણન કર્યું ને મને તો આખું વર્ષ યાદ થઈ ગયું એક વર્ષ પહેલાનો બધો પ્રસંગ દેખાવા લાગ્યો આખા વડોદરામાં એક પણ રોડ છ કે સાત વાગ્યા પછી ખાલી ન જોવા મળે રોડ પર બેસાડી દીધા બાપાને વડોદરાની અંદર લગભગ પંદરસો બે હજાર આખા વડોદરામાં નું એક સારું મંદિર નથી આટલો ખર્ચો તમે કરો છો બધા ભેગા થઈને એક સારું મંદિર બનાવી દો દરરોજ ગણપતિ બાપા મોરિયા ન થાય સમજણ વિનાનો સત્સંગ છે એવું લાગે સમજણ વિનાનો ધર્મ છે આ શાસ્ત્ર તમને મને આપણે પણ સત્સંગમાં છીએ આપણા મંદિરોમાં કોઈ જગ્યાએ બહેનો ભાઈઓની મર્યાદા તૂટતી હોય આપણે તરત લાલા કરવી જ જોઈએ આપણે સત્સંગમાં છીએ ધર્મમાં છીએ ગમે ત્યારે આપણે આપણી આંખ સામે જોઈએ કોઈ સંત છે કોઈ ભક્ત છે અને ખોટું પગલું ભરી રહ્યા છે કોઈ સાધુ છે તમે શ્રદ્ધાથી સાધુને ગમે તેમ એમાં શ્રદ્ધા છે વિશ્વાસ છે ગમે તે કરે ચાલે એમાં કોઈનું કલ્યાણ એનું પણ બગડવાનું છે બીજાનું પણ બગડવાનું છે ભગવાન સ્વામિનારાયણે ઉત્સવો કર્યા સમયાઓ કર્યા પણ સાથે સાથે મર્યાદાઓ સાથે સાથે ધર્મ વધારીને કર્યું ધર્મ રખાવીને કર્યું ભગવાન સ્વામિનારાયણના કરેલા રંગોત્સવ એ દુનિયાના ઐતિહાસિક ઉત્સવો છે બધા ઉત્સવોની પરંપરા જૂની હતી અનકુટ ઉત્સવ જૂનો હતો રંગોત્સવ જૂનો હતો પણ શ્રીજી મહારાજે બધાને મોડીફાઈ કર્યા વ્યવસ્થિત કર્યા એડિટ કર્યા એને કરો આનંદ કરો ઉત્સવો કરો ઉમંગથી કરો પણ સાથે સાથે આવી રીતે કરો એવા સરસ આ ઉત્સવોની તો બધી વાતો છે આ ઉત્સવની વાત ચાલે છે ને વડતાલમાં મહારાજે કર્યો છે ગઢપુરમાં કર્યો છે સારંગપુરમાં કર્યો છે ઘણી જગ્યાએ કર્યો છે એમાં વડતાલમાં મહારાજ ઉત્સવ કરતા હતા અને જયરામ બ્રહ્મચારી મહારાજના દર્શન કરવા આવે રસ્તામાં જંગલમાંથી પસાર થયા ઘોડાસર ગામના ઝાલંગસ દરબાર સાથે હતા રસ્તામાં એક ખાખરાનું વન આવ્યું એ ખાખરાના વનમાં બ્રહ્મચારીએ એક દ્રશ્ય જોયું શાંતિ હતી પવન હતો નહીં ખાખરો ખૂબ ડોલતો હતો બ્રહ્મચારીએ ઝાલમસિંહ દરબારને કીધું દરબાર તો ખરા પવન છે ને આ ખાખરો આટલો બધો કેમ ડોલે છે સ્વામી સમજાતું નથી બ્રહ્મચારી કે નક્કી આ ખાખરામાં કેસુડા કેવા સરસ મજાના આવ્યા છે કેસુડા આવે ને હાથમાં જળ લીધું પાણી છાટયું આખે આખા ખાખરાના અંદર કેસુડા જે નતા નીચે ખરી ગયા ચાદર કાઢી એમાં બધો બાંધી લીધો ફૂલ બધા બાંધ્યા અને બ્રહ્મચારી એમ બોલ્યા કે આ હવે કલ્યાણ થશે ખાખરાનું કલ્યાણ થશે કેસુડાનું એ બધા ફૂલ ખરી ગયા કેસુડા લઈને આવ્યા એનું પાણી કર્યું મહારાજ એનાથી ખૂબ રંગે વડતાલમાં રેમા અને શ્રીજી મહારાજને જ્યારે વાત કરી ત્યારે મહારાજ કે હા બ્રહ્મચારી એ ખાખરો એટલે ડોલતો હતો એ ગયા જન્મમાં એક તપસ્વી હતો સાધુ હતો ક્રોધ ક્રોધ કરેલો કરીને એક બહુ સારા ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો હતો એના પરિણામે તપસ્વી હતો હતો સાધુ છતાં ખાખરાનું શરીર એટલે ઝાડનું શરીર એને મળ્યું એ દુઃખી હતો તમારા જેવા સારા સંત નીકળ્યા ત્યારે તમારી પાસે માફી માગતો હતો અને તમે એના ઉપર દયા કરી જળ છાટી એના કર્મો માફ કર્યા એને વર્તમાન ધરાવી દીધા અમારો આશ્રિત કર્યો અને એના આ કેસુડા તમે અમારા સુધી લાવ્યા માટે એનું અત્યારે કલ્યાણ થયું અને એ હવે આવતો જન્મ સત્સંગમાં અને પછી અમારી સભા એ સભામાં વિચારો કર્યા પણ કોઈકના કલ્યાણ માટે બ્રહ્માની ઇન્દ્ર આદિ દેવો રંગ ક્રીની લીલાના દર્શન કરવા વિમાનમાં બેસીને આવ્યા આકાશમાં ચારે તરફ વિમાન છવાઈ ગયા દર્શન કરવા છતાં તેમના નેત્રોને તૃપ્તિ થતી ન હતી કેસરી ચંદન અને પુષ્પોને લઈને દેવતાઓ રંગલીલા ઉપર વૃષ્ટિ કરવા લાગ્યા અપ્સરાઓ પ્રેમથી નાચવા લાગી તેમના હૃદયમાં આનંદ સમાતો ન હતો તે સમયે દેવતાઓને મનુષ્યો બધા જય જયકાર કરતા હતા શ્રીહરી દરબારોને અને સંત મંડળને સાથે લઈને રંગક્રીડાનો મહાન આનંદ માણી રહ્યા હતા ઓજત નદીનું બધું પાણી રંગે કરીને સુશોભિત થયું હતું તેમાં જે સ્નાન કરે તેની ભવની પીડા સમી જતી હતી એવો તે નીરનો મહાન પ્રતાપ હતો સ્નાન કર્યા પછી શ્રીહરી અને બધા સંતો વિવિધ પ્રકારની રસોઈ જમ્યા વસંત ઉત્સવ પૂર્ણ થયો અને આ સમયો પણ ઘણો મહાન થયો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં શ્રીહરિએ પીપલાણામાં યાગ તથા વસંત ઉત્સવ કર્યો એ નામે બારમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની